ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજી ગયા હતા કે આબોહવા વાતાવરણની ભૂમિકા પ્રયોગો દ્વારા પણ આપણે એ સમજ્યું. હવે આ લેક્ચરમાં આપણે સમજીશું પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, એમાં પ્રદૂષણ કે પોલ્યુશન. પહેલા એની વ્યાખ્યા સમજીશું, પ્રદૂષણ શું કહેવાશે. આજના યુગની અંદર તો પ્રદૂષણ ઘણા જ પ્રકારના થઈ ગયા છે. એક આપણું સ્વાસ્થ્ય, તો સ્વાસ્થ્યને પણ પ્રદૂષણ કહી શકાય. હવા, પાણી, ખોરાક, બધામાં પ્રદૂષણ છે. શિક્ષણ છે તો શિક્ષણમાં પણ પ્રદૂષણ હોય છે. એટલે અહીંયા પ્રદૂષણની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરીશું. તો સજીવોમાં થતા જે અનિચ્છનીય ફેરફારો, અનિચ્છનીય આપણા ઈચ્છા વિરુદ્ધના, આપણા ઈચ્છા વિરુદ્ધના, એટલે જે હાનિકારક છે, જે નુકસાન કરતા છે, અને કંઈક એવા ફેરફારો, કોઈ પણ ક્રિયા થતી હોય, કોઈ પણ પરિવર્તન થતું હોય, તો બે સિક્કાની બે બાજુ જેવું સારું થતું હોય અને ખોટું થતું હોય, એમ અહીંયા અનિચ્છનીય ફેરફારો એટલે હાનિકારક જ અસર, એનાથી નુકસાન જ થાય એવા ફેરફારો, એવા અનિચ્છનીય ફેરફારોને આપણે પ્રદૂષણ કહીશું. હવે પ્રદૂષણ શેમાં, તો એવા શેમાં જોવા મળતું હોય છે, તો દરેક જગ્યાએ પ્રદૂષણ જોવા મળે. પણ જેમ આપણે ત્રણ આવરણો છે, એમ અહીંયા ભૂમિનું પ્રદૂષણ, જે જમીનનું પ્રદૂષણ કહીશું, વાયુનું પ્રદૂષણ, એ રીતના જળ પ્રદૂષણ, આ ત્રણેય પ્રદૂષણ વિશે આપણે સમજવાનું છે. અને એમાં પરીક્ષા લક્ષી એ ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. હવે અહીંયા ભૂમિનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ છે, તો એ જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, એના શું રીઝન છે, તો એની ચર્ચા કરી લઈએ. એની અસરો પાછી વિનાશક અસરો થાય છે. તો હવે કેવી રીતે થાય છે, તો જે આપણે જાણીએ છીએ મુજબ આપણો તો દેશ ખેતી પ્રધાન દેશ, આપણે બધા જ ખેડૂતો છીએ, અને આપણને બધા ખબર છે આપણે જમીનની અંદર શું નાખીએ છીએ. આજે અગાઉના સમયની અંદર તો કુદરતી ખાતરો અને એના દ્વારા શુદ્ધ વાતાવરણ એવા પરિબળોથી આજે એ સમયની અંદર કોઈ પણ પ્રકારના એવા લોકો જોવા નતા મળતા, આજે જોવા મળે છે. તો એવા એ જમીનની અંદર આપણા ખેતરની અંદર રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, ત્યાર પછી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પણ આ બધી રાસાયણિક ખાતરો એ મર્યાદિત હોય તો બરાબર છે, પણ એનો વધુ માત્રામાં વધારે પડતો ઉપયોગ, કહેવત છે ને અંગ્રેજીની અંદર એક્સેસ ઓફ એવરીથિંગ ઇઝ વેસ્ટ, કોઈ પણ વસ્તુનો વધારો, એમ જમીનની અંદર પણ આ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો તો વધુ પડતો, વધુ માત્રામાં, અને પાછો થોડા સમય માટે નહીં, લાંબા સમય સુધી, લાંબા વર્ષો સુધી. આજે આજે રાસાયણિક દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ મોટા ભાગે, આજે તો એનાથી પ્રદૂષણ થાય છે, કે જે સામાન્ય દવાથી નથી મળતું, એલોપેથી દવાઓ. તો આવો જેનો વધુ પડતો લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાથી આ પ્રદૂષણ થતું જોવા મળે છે. એ સિવાય બીજી વાત કરીએ તો જે અગત્યના ઘટકો છે જમીન ઉપર, જે અગત્યના ઘટકો છે, એ અગત્યના ઘટકો છે એ જમીન ઉપરથી શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. અને એની સામે જે નુકસાન કરતા છે, જે હાનિકારક પદાર્થો છે, એ પાછા ઉમેરાય છે. અને આ ઉમેરાવાથી આ જમીનની ફળદ્રુપતા શું થઈ જાય છે, ઘટી જાય છે. જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, એટલો જ નહીં સમગ્ર સજીવ સૃષ્ટિ, જે જીવ સૃષ્ટિ છે,
એટલે જેને કહીએ કે જય વિવિધતા, કે જય વિવિધતા નો એ નાશ થાય છે તો ફળદ્રુપતા ઘટે છે અને જય વિવિધતા નો નાશ થાય છે. તો આ પ્રમાણે આ ભૂમિના પ્રદૂષણ ની અંદર એની નાશક અસરો આનાથી આપણને જોવા મળતી હોય છે. હવે પછી આપણે જોઈએ તો વાયુનું પ્રદૂષણ. વાયુનું પ્રદૂષણ, વાયુ એટલે શું? હવા. તો આ હવાનું પ્રદૂષણ શું છે, એ કેમ થાય છે એ આપણે અહીંયા જરા સમજી લઈએ. તો અહીંયા જે વાયુ પ્રદૂષણ, હવાના પ્રદૂષણ શું છે અને સેના લીધે આ પ્રદૂષણ થાય છે એ આપણે અહીંયા સમજીએ, એના કારણો સમજીએ. તો હવે અહીંયા કેમ આ હવાનું પ્રદૂષણ થાય છે, શું છે એનું રીઝન, તો એના કારણોની વાત કરીએ કેમ થાય છે. તો બરાબર સમજો હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. તો આ શબ્દ પહેલા સમજવો પડશે કે અશ્મિ બળતણ. અશ્મિ બળતણ આગળના ધોરણમાં તમે ભણ્યા હશો. તો આવું અશ્મિ બળતણ, કેવું અશ્મિ બળતણ કે જે વનસ્પતિ કે સમગ્ર પ્રાણી સૃષ્ટિ છે, સર્જન છે એનો નાશ છે, એ પ્રમાણે વનસ્પતિ કચરો અને પ્રાણી કચરો એનું લાખો કરોડો વર્ષોના અંતે એ નીચે લટાતા હોય છે, મૃત થાય અથવા તો નાશક્રિય થઈ અને જમીનના પેટાળમાં દટાતા હોય છે. એના ઉપર સ્તર પર સ્તર વધતા દબાણ અને તાપમાન એ વધી જાય છે. માટે ઓક્સિજનની ગેરહાજરીમાં દહન થતું નથી. દહન થાય છે પણ કોની હાજરીમાં થાય છે? ઓક્સિજનની હાજરી નથી, ઓક્સિજનની ગેરહાજરીમાં એ દહન થાય છે. અને એ દહનના અંતે એક પ્રકારનું જે બળતણ ઉત્પન્ન થાય છે એને આપણે અશ્મિ બળતણ કહીએ છીએ, જે આજના સમયમાં જાણીએ છીએ એમ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો આ બધાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ બધાનું દહન પણ થતું હોય છે. તો આવા અશ્મિ બળતણનું જે દહન થાય છે એના લીધે કેટલા પ્રમાણમાં, બહુ ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન અને સલ્ફર, અહીંયા એન ટુ મીન્સ નાઇટ્રોજન અને સલ્ફર એ નિર્માણ થતા હોય છે, પણ ઓછા બનતા હશે એ નિર્માણ થતા હોય છે. અને એવા નાઇટ્રોજન અને ઓક્સિજન પાછા કોના સાથે જોડાય છે, એ હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડી જાય છે. માટે અહીંયા એન ટુ અને એચ ટુ એ કોના સાથે જોડાય છે, ઓક્સિજન. ઓક્સિજન સાથે જોડાય માટે અહીંયા આ સંયોજન કયું થશે, નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ એ વાતાવરણની હવામાં ભળી ગયા પછી એ પ્રદૂષણ કરતા પદાર્થો તરીકે ગણાશે. માટે અહીંયા એ આવા ઓક્સાઇડ બનાવી અને એ પાછા આવા ઓક્સાઇડ હવામાં ભળતા હોય છે. તો આ રીતના હવાનું પ્રદૂષણ થતું હોય છે. સાથે સાથે બીજી વાત કરીએ બીજા મુદ્દાની અંદર, કે જે દહન ક્રિયા થાય છે પણ દહન ક્રિયાના અંતે જે દહન ક્રિયા અપૂર્ણ દહન ક્રિયા થતી હોય, અપૂર્ણ દહન એટલે સળગ્યા વિનાનો ભાગ. તો સળગ્યા વિનાના ભાગની અંદર પાછા એવા, જેમ અહીંયા નાઇટ્રોજન ઉપરની વાત કરી એમ અહીંયા હું કઈક શેની વાત કરીશ, કાર્બન કણો. આવા કાર્બન કણો છે, આવા કાર્બન કણો એ સ્થિર સ્વરૂપે નહીં પણ કેવી અવસ્થાએ, નિલંબિત રૂપે, અને નિલંબિત રૂપે એ હવામાં પાછા ઉમેરાય છે. અને હવામાં ઉમેરાતા એ હવાની ગુણવત્તા ઘટાડી દે છે. નથી કહેતા શુદ્ધ હવા લેવી જોઈએ, પણ એ શુદ્ધ હવાની અંદર એની ગુણવત્તા, એની જે ક્વોલિટી એ ઘટી જતી હોય તો આપણે રોગોનો ભોગ બનતા હોઈએ છીએ. માટે એમ એની ઉમેરાતા એની હવાની ગુણવત્તા એ ઘટી જતી હોય છે. હવે આ તો આના લીધે કારણ આપણે જોયા, પણ આવા હવાના પ્રદૂષણની અસરો આપણને શું થતું હોય છે, સજીવ સૃષ્ટિ ઉપર કેવી અસરો થતી જોવા મળે છે. તો અહીંયા મેં આગળ વાત કરી એમ પ્રદૂષકો, કયા પ્રદૂષકો થઈ ગયા, નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈ સલ્ફર ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ.
મોસ્ટ પોલ્યુટેડ પ્રોડક્ટ કહેવાય, પદાર્થો જેને કહેવામાં આવશે. આવા આવા જે પ્રદૂષકો છે એ ક્યાં ભરશે? હવામાં ભરશે. એ હવા દ્વારા આપણે ઓક્સિજન શેમાં લઈએ છીએ? શ્વાસમાં લઈએ છીએ. અને એ શ્વાસમાં લેતા આપણને કેવા પ્રકારના રોગો જોવા મળે છે? પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ આવા પ્રકારના પ્રદૂષકોથી, હવાના પ્રદૂષણથી કેવા પ્રકારના માનવ સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારના રોગો થાય છે પ્રાણીઓમાં? તો અહીંયા જોવા મળે છે તો કેન્સર થતું હોય છે, હૃદય રોગ, હાર્ટ એટેક જેને કહેવામાં આવે છે, અને એ સાથે સાથે ચામડીની જે વિરુદ્ધ અર્થક હાનિકારક અસરો થતી હોય છે જેને આપણે એલર્જી તરીકે ઓળખીએ છીએ. આવા રોગો થતા હોય છે. બીજી વાત કરીએ કે હવાના પ્રદૂષણથી શું થતું હોય છે, તો મેં વાત કરી કે આપણે જોયું એસિડ વર્ષા. તો એસિડ વર્ષા શું છે? તો એસિડ વર્ષામાં શું થતું હોય છે? તો બીજી નાઇટ્રોજન સલ્ફર બરાબર એ કોના સાથે ભળી જતા હોય છે? પાણી સાથે ભળી જતા હોય છે. મેં અહીંયા લખ્યું નથી, પણ નાઇટ્રોજન અને ઓક્સિજન કોના સાથે ભળી જાય? પેલા ઓક્સિજન સાથે ભળતા હતા, અહીંયા ઓક્સિજન સાથે ભળતા હતા. એસિડ વર્ષામાં શું થાય? બરાબર ધ્યાન આપજો. નાઇટ્રોજન ઓક્સિજન એ કોના સાથે ભળી જાય? પાણી સાથે ભળી જાય. અને પાણી સાથે ભળી જાય અને એવું પાણી પાછા વરસાદ સ્વરૂપે જો જમીન ઉપર પડતું, અને માટે એવા એવા વરસાદ, એવી વર્ષાને આપણે કયા તરીકે ઓળખાયું? એસિડ વર્ષા. અને એસિડ વર્ષાથી કેવી અસરો થાય એ કદાચ તમને ન ખ્યાલ હોય, જાણ્યું હશે, જોયું હશે. તો વરસાદથી આપણને એમ થાય પાક સારો જ થાય, પણ આવી આવી વર્ષા જો પડી જાય, એસિડ વાળી વર્ષા, આવા પદાર્થો પાણી સાથે ભળી અને જો જમીન ઉપર વરસાદ સ્વરૂપે પડે, તો પાકનું ફળો પણ નાશ થાય છે, આખો પાક પણ નાશ થાય છે. સાથે સાથે પાક ઉપર જ નહીં, આપણા પ્રાણીઓ ઉપર પણ જો એવા પ્રકારનો વરસાદ પડી જાય તો ચામડીના રોગો પણ થતા હોય છે. તો આવી એસિડ વર્ષાની એ અસરો છે. બીજી વાત કરીએ તો જેમ અહીંયા નાઇટ્રોજન અને કાર્બનની વાત કરી હતી, એમ અહીંયા હાઇડ્રોજન અને કાર્બન, અને એટલા માટે એને કહીએ હાઇડ્રોકાર્બન સંયોજન. તો હાઇડ્રોજન અને કાર્બન એ પણ કોઈક એના સાથે જોડાય અને એવા પ્રદૂષકો તૈયાર થતા હોય છે. અને જેમ એ પ્રદૂષકો છે એ કેવા સ્વરૂપે રહેતા હોય છે? એ નિલંબિત કણો, નિલંબિત કણો, નિલંબિત કણો એટલે સ્થિર નહીં, કોઈ એવી અવસ્થાની અંદર મુક્ત રીતે ફરતા હોય, જેને નિલંબિત કણો રૂપે ફરતા હોય છે. પણ એનું પ્રમાણ કેવું હોય છે? એ વધારે પ્રમાણમાં, વધારે પ્રમાણમાં આવા થતા હોય છે ત્યારે એ કોના સાથે? એ વાતાવરણ, વાતાવરણમાં ભરતા હોય છે. એ વાતાવરણ કેવું બની જતું હોય છે? ધૂંધળું, સ્પષ્ટ વાતાવરણ દેખાય નહીં. જેમ આપણને આકાશ ખુલ્લે આમ દેખાય છે, એમ આકાશને આપણે જોઈ શકીએ નહીં, કારણ કે એ આવરણની અંદર આવા પ્રકારના જે કણો છે એ વાતાવરણમાં એ ભળી ગયા હોય છે. એ વાતાવરણને કેવું બનાવી દીધું હોય છે? ધૂંધળું બનાવી દીધું હોય છે. જેનું ઉદાહરણ આપણે સમજીએ ઋતુની અંદર શિયાળામાં આપણને જોવા મળે છે. રોડ ઉપર ગયા હોય, ક્યાંક ફરવા ગયા હોય તો ત્યારે આપણને જોવા મળે છે કે આગળના રસ્તા બ્લોક થઈ ગયો હોય. એટલે જેમ કે શિયાળામાં આપ જોવા મળતું હોય છે આવી ઘટનાઓ, શિયાળામાં આવા નિલંબિત જે કણો છે એ કોના સાથે ભળી જાય? પાછા પાણી સાથે ભળી જાય. અને પાણી સાથે ભળી જાય કયા કણો? જે કાર્બન અને હાઇડ્રોજન કણો એ પાણી સાથે ભળી જાય, માટે આવું જે પ્રકારનો વાતાવરણ બનાવી દે છે ધૂંધળું, ધૂંધળું વાતાવરણ આપણે શું કહીશું? ધુમ્મસ. અને આપણને ધુમ્મસ એ જોવા મળતું હોય છે. હવે એની અસરથી શું થાય છે? એની અસરથી આપણને મોટા ભાગે વાહનના અકસ્માત નડતા હોય છે, દેખી શકાતું નથી એટલા એની અસરથી એ થાય. એ સાથે સાથે આ ત્રીજી ઘટના હતી, ત્રીજી ઘટના જે લાઇકેન. અને લાઇકેન દરેકે જોયું હશે પણ ખબર ના હોય કે આજ લાઇકેન વૃક્ષોની છાલ ઉપર જોવા મળતું હોય છે. સફેદ પ્યાસ પડતા ધાગા પ્રકારના આકારનું
જેમ ફૂગ જેવું જોવા મળતું હોય છે, તો એને લાઇકેન કહેવામાં આવે છે. અને લાઇકેન એક સફાઈ પોલ્યુશન પ્રદૂષણ માટેનું એક ઇન્ડિકેટર છે, એને ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિકેટર એટલે નથી કહેતા કે હા બતાવી દે છે કે અહીંયા પ્રદૂષણ છે કે નથી પ્રદૂષણ, એટલે એને ઇન્ડિકેટર તરીકે આપણે અહીંયા ઓળખાય. તો જે લાઇકેન છે એ પ્રદૂષણ માટે કેવા આવા વાયુઓ પ્રદૂષક વાયુઓ છે એના માટે કેવું હોય છે, લાઇકેન સંવેદનશીલ, અતિ સંવેદનશીલ. નથી કહેતા કે પેટ્રોલ ભાઈ બહાર મુકાય નહીં, પેટ્રોલને કેમ બહાર ના મુકાય, કારણ કે એ ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરી લે છે અને ઘુમાઈ લે. એમ એ અતિ તે જેમ પેટ્રોલ ઓક્સિજન પ્રત્યે અતિ સંવેદનશીલ છે, એમ અહીંયા આ પ્રકારનો લાઇકેન એ પણ આવા પ્રદૂષક વાયુઓ પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. અને જેમ જેમ જો લાઇકેનનું પ્રમાણ વધુ જોવા મળશે, જ્યાં જ્યાં લાઇકેનનું પ્રમાણ વધુ જોવા મળશે ત્યાં સીધી વાત છે કે ત્યાં પ્રદૂષણ ઓછું જોવા મળશે. અને જ્યાં જ્યાં લાઇકેનનું પ્રમાણ ઓછું હશે ત્યાં એ પ્રદૂષણ એ વધારે જોવા મળતું હશે. તો આ પ્રકારે અહીંયા પ્રદૂષણની વ્યાખ્યા, ભૂમિનું પ્રદૂષણ, એની અસરો, વાયુનું પ્રદૂષણ, એની અસરો, હવે પછી ત્રીજા પ્રકારના જળ પ્રદૂષણ વિશે આપણે અહીંયા સમજીએ. તો આગળ ભૂમિ પ્રદૂષણ, હવા વાયુનું પ્રદૂષણ સમજ્યા પછી આ ત્રીજું જે પ્રદૂષણ છે જે જળ પ્રદૂષણ છે, વોટર પોલ્યુશન. તો પાણી દ્વારા થતું પ્રદૂષણ કેવી રીતે થતું હશે, જેમ ભૂમિની અંદર આપણે સમજ્યા એ એક છે કે જે આપણા દ્વારા થાય છે મોટા ભાગે. આપણા દ્વારા એટલે આપણે કોઈ કેવું કાર્ય કરીએ છીએ કે જેના દ્વારા આ નુકસાન થતું હોય છે, પર્યાવરણને નુકસાન થતું હોય છે, જમીનને નુકસાન કરીએ છીએ આપણે, વાયુ પણ પ્રદૂષણ કરીએ છીએ, એવી એક માનવીય પ્રવૃત્તિ આપણા દ્વારા થતી ક્રિયાઓ છે, માનવીય પ્રવૃત્તિ. અને માનવીય પ્રવૃત્તિઓ એટલે કેવી, કે આપણા દ્વારા જ ખેતરમાં આપણે બિનજરૂરી વધુ પડતો એનો ઉપયોગ કરીએ છીએ એવા રાસાયણિક ખાતરો છે, એવા જંતુનાશકો જેને આપણે દુકાનમાં જોયું હશે કે પેસ્ટિસાઇડ્સ, આવા કીટકનાશકો હોય, જંતુનાશકો હોય, આવા પેસ્ટિસાઇડ્સ વાપરી અને એવું જે પાણી છે તે જમીન પણ ની ફળદ્રુપતા પણ ઘટાડે છે અને એવી પાણી એ પ્રદૂષક પાણી તરીકે ઓળખાય, એવું પાણી નુકસાન કરતું પાણી છે. તો આવું પાણી, આવું પ્રદૂષિત પાણી એ આપણા દ્વારા થતું હોય છે. સાથે સાથે બીજી વાત કરીએ કે જેમ આપણે જરૂરિયાત છે ખરી, આપણે જે ઉપયોગ કર્યા પછી જે બાકીનું જે પાણી, વધારાનું પાણી, નુકસાન કરતું પાણી, જે ગટર છે, આપણે નાવા ધોવાના કપડાં છે, ભલે પહેલાના સમયની અંદર નદી તળાવની અંદર જતા હતા કપડાં લઈને, આજે પણ કેટલાક હોસ્પિટલના કપડાં ને એવા તો મોટા ભાગે એવા સામૂહિક જ્યાં નદી નાળો હોય અને ત્યાં ધોવાતા હોય છે, માટે એ જે ધોવાતા હોય છે માટે એ પાણીની અંદર જતા હોય છે, માટે એવું પાણી ભલે સ્વચ્છ હોય છે છતાં પણ એ પાણી કેવું થઈ જતું હોય છે, પ્રદૂષિત પાણી થઈ જતું હોય છે. તો એવું પ્રદૂષિત પાણી, અને એ પ્રદૂષિત પાણી પાછું ક્યાં ઠલવાતું હોય છે, એ નદી અને અન્ય જળાશયો, તળાવ જેવા જળાશયોની અંદર એ ઠલવાતું હોય છે. અને એવું ઠલવાતા આવા એવા પ્રકારના જે આપણે કપડાં ધોવામાં, નાવા ધોવામાં સાબુનો ઉપયોગ, જે ડિટર્જન્ટ જેને ડિટર્જન્ટ, પછી વધારાના ઉદ્યોગોના દ્વારા જે પ્રકારનો કચરો નીકળતો હોય, સુએજ કચરો, આ પણ એ પાણીમાં એ ભળતો હોય છે, માટે એ રીતના પ્રદૂષણ થતું હોય છે. સાથે સાથે હું તમને એ પણ સમજાવી દઉં, હવે આ પાણીની અંદર જળકુંભી, તો શું કહેવાય આ જળકુંભી? જળકુંભી કોને કહેવાય? તમે બધાએ જોયું હશે
આ તળાવની અંદર તમને જોવા મળે તો પેલી લીલ આખી છવાઈ જાય છે, લીલા કલરની તળાવમાં, તળાવમાં જોયું હોય ને તો અત્યારે તો રનિંગ પાણી હોય, વહેતું પાણી હોય, ત્યાં કોઈ પ્રદૂષિત પાણી નથી, પણ જ્યાં સ્થિર પાણી હોય તો ઉપર એક પ્રકારનું લીલ આકારનું આવરણ તૈયાર થઈ જાય છે. અને જે લીલ આકારનું આવરણ તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ, જળકુંભી. અને એ જળકુંભીથી શું થાય, તો જે અંદર રહેલા પ્રાણીઓને એને એનો પ્રકારનો ઓક્સિજન મળતો હતો નથી, અને માટે એનાથી પણ એવું પાણી પણ કેવું પાણી કહેવામાં આવે છે, પ્રદૂષિત પાણી તરીકે ઓળખાય છે. માટે આવા પાણીની અસરથી, આવા પ્રદૂષિત પાણીની અસરથી શું આપણને જોવા મળે છે, તો એવું પાણી આપણે પીએ છીએ નથી કહેતા, પાણીજન્ય રોગ છે, હવાજન્ય રોગ છે. તો અહીંયા પોલ્યુટેડ વોટરથી એ પ્રદૂષિત પાણી, આવું પાણી જો આપણે પીવામાં ઉપયોગ કરીએ તો આપણને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય ઉપર એની હાનિકારક અસરો થતી હોય છે, ઘણા એવા પાણીજન્ય રોગો પણ હોય છે, તો સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર થતી જોવા મળે છે. બીજી વાત કરીએ તો અહીંયા જે પાણીમાં ઉગતી વનસ્પતિ હોય, જે એને કઈ વનસ્પતિ કીધી, જલજ વનસ્પતિ, તો આવી જલજ વનસ્પતિ અને પાણીમાં રહેતા પ્રાણીઓ, માછલી જેવા પ્રાણીઓ, ઓક્સિજન જેમ આપણે ઓક્સિજન ઉપયોગ કરીએ છીએ એમ એમને પણ ઓક્સિજનનો ઉપયોગ કરવો પડતો હોય છે, પણ એ ઓક્સિજન કેવા ઓક્સિજનનો ઉપયોગ કરે છે, એ દ્રાવ્ય ઓક્સિજન, એવા ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે, અને એ ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ આ પ્રદૂષિત પાણીથી, આવા પ્રદૂષિત પાણીથી જે ઓગળેલો ઓક્સિજન છે, જે દ્રાવ્ય ઓટું છે, એનું શું કરી દે છે, જે પ્રમાણ હોય એમાંથી ઓછું કરી દે, એનો ઘટાડો કરી દેતા હોય છે, અને એવો ઘટાડો કરવાથી આવા સજીવો ઉપર આ વિપરીત અસર થતી જોવા મળતી હોય છે, એની અસર ઇસિફેક્ટ આપણને જોવા મળતી હોય છે. સાથે આ પણ પાણીના લીધે, પાણી તાપમાન જાળવે છે પણ કોઈ પ્રદૂષિત પાણી હોય છે, એવું પ્રદૂષિત પાણી હોય છે એ જે તાપમાન હોય છે એ તાપમાન એવું પ્રદૂષણ છે, એ ઉષ્મીય પ્રદૂષણ કહેવાય. પ્રદૂષિત પાણીથી થતું એ પ્રદૂષણ છે પાણીમાં, એ ઉષ્મીય પ્રદૂષણ. અને આવું ઉષ્મીય પ્રદૂષણ જો પાણીમાં ભળી જાય તો અચાનક તાપમાનમાં વધઘટ થઈ જાય, તાપમાનમાં અચાનક શું થઈ જતું હોય છે, પરિવર્તન, ઘટાડો, વધારો થઈ જતો હોય છે, અને આવા અચાનક તાપમાનમાં ફેરફારથી આ સજીવો માટે, પાણીજન્ય સજીવો માટે નુકસાનકારક છે, હાનિકારક છે. અને હાનિકારક છે એટલે કેવી હાનિકારક, જેની પ્રજનન ક્રિયા છે, જેના બાળકોશ નિર્માણ કરવાની ક્રિયા છે, જેને ઈંડા મૂકતા હોય છે, ઈંડામાંથી એના ઉપર, તો એ જે ઈંડાના ઉપર એવી હાનિકારક અસર થતી હોય છે કે જેની એમાંથી નિર્માણ થતું જે બચ્ચા હોય છે એ બચ્ચા પણ વિકૃતિ વાળા હોય છે, પૌષ્ટિક હોતા નથી, માટે અહીંયા એની પ્રજનન પર વિપરીત અસર થતી જોવા મળે છે. અને સમાચારમાં ક્યાંક જોયું હોય તો આ ઉદ્યોગો અને રસાયણો દ્વારા આવું ફેક્ટરીમાંથી જે પાણી છે એ નદી તળાવ સમુદ્રની અંદર જતું હોય છે, અને સમુદ્રમાં રહેલું પાણી, એવું પાણી એ માછલીઓ કાં તો ઓક્સિજન લઈ શકતા નથી, કાં તો એવું રસાયણ વાળું પાણી એવા પ્રાણીઓ ઉપર જતું હોય છે. તો તમે જોયું હશે તો આખા જે કિનારા ઉપર આવી માછલીઓ, એ મૃત માછલીઓ પડેલી હોય, તો આપણે આવું જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, તો આ પ્રમાણે જળ પ્રદૂષણ એના કારણો, જળ પ્રદૂષણની અસરો. હવે એના પછી આપણે જોઈશું કે ભાઈ ભૂમિને જ નુકસાન, આ જમીનને જ નુકસાન થાય છે, નથી કહેતા આ કાટ લાગી ગયું તો એમ. અહીંયા ક્ષારણ, તો અહીંયા ભૂમિનું ક્ષારણ, જેને કહીએ છીએ કાટ લાગવાની પ્રક્રિયા, એ ભૂમિ ક્ષારણ. તો હવે ભૂમિ ક્ષારણ તો અહીંયા બીજા આપણે નહીં દુઃખડની વાત નથી કરતા, અહીંયા ભૂમિનું ક્ષારણ
ભૂમિ ક્ષારણ શું છે એની વાત સમજી લઈએ. તો ભૂમિનું ક્ષારણ કોને કહેવાશે? કે ભાઈ જયારે વધારે પડતો પવન આવતો હોય, એવો તીવ્ર પવન આવતો હોય, અને જેમ વધારે પડતું પાણી એની ઝડપ વધારે હોય, તો તીવ્ર પવન અને આવા ઝડપી થી આવતા પાણી વડે શું થઈ જાય છે? એ ભૂમિનું ઉપરનું જે પડ છે, ઉપરનું જે પડ છે કે જેના લીધે આપણે ખેતીના પાકો તૈયાર કરીએ છીએ, એ ઉપરના સ્તરની અંદર આવા ફળદ્રુપ ઘટકો, તો આવું એ ઉપરનું ફળદ્રુપ સ્તર શું થઈ જાય છે? ઉપરના લીધે ધોવાઈ જાય છે. તો આવું સ્તર દૂર થવાની જે ક્રિયા છે એના આપણે શું કહીશું? ભૂમિ ક્ષારણ તરીકે ઓળખીશું. તો હવે જેમ નથી કહેતા કે ભાઈ નુકસાન થયું છે તો નુકસાન ઓછું કરવા માટેના ઉપાયો, દરેક પ્લસ નેગેટિવ પાસું હોય જ, પોઝિટિવ નેગેટિવ એમ. અહીંયા થયું છે, ધોવાણ થઈ જાય છે, તો શું કરવું જોઈએ? એની અસર ઘટાડવા માટે શું પ્રયત્ન કરવો જોઈએ? તો આપણે જાણીએ છીએ એમ, તમારે આ કોરોનાની વિપરીત અસરના લીધે તો નથી, નહીં તો અહીંયા દરેક સ્કૂલોની અંદર વૃક્ષારોપણ, દરેક બાળક એક બાળક છે એક વૃક્ષ વાવશે, અને એક વૃક્ષ વાવશે જ્યાં સુધી મોટું નહીં થાય ત્યાં સુધી એ જતન કરશે, તો આ સજીવ સૃષ્ટિ ઉપર કેટલા વૃક્ષો થશે. અને માટે એવા એવા વૃક્ષારોપણ ક્રિયા કરવામાં આવે, અને વૃક્ષો હશે તો એનું મૂળ તંત્ર જમીનની અંદર જકડાયેલું હશે, માટે જમીનમાં નુકસાન થવા દેશે, એનું ધોવાણ નહીં થવા દે, માટે વૃક્ષારોપણની ક્રિયા કરવા, ઘાસ ચારો વધારાનો ઉગાડવાથી ભૂમિનું ધોવાણ ઓછું થાય છે. એ સિવાય ખેતરની અંદર પાળા શું થાય, વધારે પડતું વરસાદનું પાણી પડવાથી મોટાભાગના ખેતરો ધોવાઈ ગયા છે, માટે એમાં શું કરવામાં આવે? તો ખેતરનો જો પાળા બનાવી દેવામાં આવે તો એ પાળા બનાવવાથી એનું ધોવાણ એ અટકી જતું હોય છે. ત્યાર પછી ઢોળાવ વાળો વિસ્તાર, પર્વતીય જે વિસ્તારો છે, અને આવા પર્વતીય જે વિસ્તારોમાં આવા કઈ પદ્ધતિથી? ધાબા ખેતી પદ્ધતિ જેને કહેવામાં આવે છે. તો અહીંયા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રમાણે આ ભૂમિનું ક્ષારણ ઘટાડવા માટેનો ઉપાય કેવા કરવા જોઈએ? હવે અહીંયા સમજાવું એક પ્રવૃત્તિ દ્વારા. પેલા પૂછાયું તું હતું કવિ, ભૂમિનું ક્ષારણ સમજાવતું એક ઉદાહરણ અથવા તો પ્રયોગ સમજાવો. પેલા આવતો અહીંયા તમને આપેલું સમજાઈ શકીએ આપણે. તો અહીંયા ભૂમિનું ક્ષારણ થતું અટકાવવા માટે, એ સમજ માટે, ભૂમિનું ક્ષારણ સમજવા માટે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ આપણે. અહીંયા પ્રયોગશાળામાં પણ આપણે કરતા હોઈએ છીએ, તમારી પ્રયોગ પોથીની અંદર પણ આ પ્રયોગ હશે. તો હવે એમાં શું કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે, જરા સમજી લઈએ. તો એમાં સીધી વાત છે, જેમ વૃક્ષારોપણની મેં વાત કરી એમ, તો અહીંયા એક ઝાડ લેવામાં આવે છે. ઝાડ લેવામાં આવે એટલે કેવું, કે ભાઈ એક હશે ભાગ, આવો ઝાડ લેવામાં આવે, આવો ઝાડ લેવામાં આવે, આ બે ઝાડ લેવામાં આવે, બરાબર. તો હવે અહીંયા માટી છે, આ પણ માટી છે, આ શું છે? માટી. અહીંયા પણ શું છે? આ માટી, બરાબર. હવે એક ભાગની અંદર તમે અહીંયા આવા ઘાસ ઉગાડેલું છે, આવું ઘાસ ઉગાડેલું, બરાબર. અહીંયા ઘાસ ઉગાડવામાં આવતું, અહીંયા માટી છે, એટલા જ ભાગ, એટલા જ સ્તરની અહીંયા પણ માટી છે. હવે તમારે શું કરવામાં આવે છે? આ બંને ભાગ ઉપર
બંને સરખું, જેમ પેલું પાણી છાંટવામાં આવે છે, પાણી રેડવામાં આવે છે, ઉપરથી ધાર કરવામાં આવે છે, એમ આને પણ એ રીતના આવું પાણી એ રેડવામાં આવે છે. આ પાણી રેડવામાં આવે છે, બંને સરખું પાણી આપીએ છીએ. પણ તમે જોજો અહીંયા 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 એકઠી થતી માટી અહીંયા કોની વધારે હશે, તો કોની વધારે હશે, તો અહીંયા આ ભાગ શું થશે, જેટલું પાણી અહીંયાથી ઉપરથી પડે છે એટલું ધોવાણ થઈ અને અહીંયા અહીંયા જમા થઈ જશે. અહીંયા થશે પણ બહુ ઓછું થશે, અહીંયા ઓછું થશે, અહીંયા ઓછું થશે અને અહીંયા આ વધુ થશે. તો આના ઉપરથી આ ખબર પડી જાય કે આવું એક પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ કે જ્યાં ઘાસ વાળો ભાગ છે ત્યાં એનું ધોવાણ ઓછું થાય છે, જ્યાં ઘાસ નથી જ્યાં વૃક્ષો નથી ત્યાં ધોવાણ કેવું થાય છે, વધારે. આ પ્રમાણે ભૂમિનું ક્ષારણ આપણે સમજી શકીએ. એટલે હવે પછી આવશે ભૂજેવ રાસાયણિક ચક્ર, પૃથ્વી અને વાતાવરણની વચ્ચે ચાલતા જે ચક્રો છે, ચક્રો વિશે સમજવાનું છે. એ હવે નેક્સ્ટ લેક્ચરની